લઈ ચૂક્યા છે, ઘણા બધા ન્યૂઝપેપર્સ ની અંદર આપણે એમને વાંચી ચૂક્યા છીએ, અને ગઝલો લખવાની શરૂઆત કરી હતી સાહેબે, અને ગઝલો અને ગીતો તરફ એમનું જે કોન્ટ્રીબ્યુશન છે એ કેમ ભૂલાય. એટલે સંજુવાળા સાહેબ, માઇક ઇઝ યોર્સ. આમ તો આપણે વર્કશોપ કરવાના છીએ, એટલે કવિતા વિશેની ઓછી વાતો થાય અને વધુ સારી લખાય એ વર્કશોપનો નિયમ હોય છે. પણ જ્યારે જ્યારે તમારો અંદરનો ઉભરો છે એ બધા એકવાર મિત્રો ગોઠવાઈ જાય બધા, અને પછી અંદર જ્યાં સુધી આપણે વાત કરતા હોય ત્યાં સુધી બહુ ચહલ પહલ કે ડિસ્કશન નહીં કરીએ તો વધુ મજા આવશે. કારણ કે આ બહુ કવિતા લખવી આમ તમે પણ જાણો છો ને હું પણ જાણું છું, બહુ નાજુક ઘટના છે. એ પણ આપણે જાણીએ છીએ કે બહુ બધી કવિતા લખ્યા પછી એકાદ કવિતાની પંક્તિ માન પડતી હોય છે. પણ કવિતા શું કામ આપણે લખીએ એવો, સૌથી પહેલા તો જ્યારે પણ કોરો કાગળ અને કલમનો બેનો સંઘર્ષ કરાવવા માટે આપણે પ્રયત્નશીલ થઈએ ત્યારે આપણને પ્રશ્ન થવો જોઈએ. મેં આ સંઘર્ષ કીધો ત્યારે તમને એની લાઈક થવી જોઈએ કે આપણે કાગળ અને કલમનો એ કવિતા લખવી એ જે સર્જક છે એ જે અંદર સંઘર્ષ અનુભવતો હોય છે એ સંઘર્ષને તમારે શબ્દોમાં વ્યક્ત કરીને કાગળ ઉપર લાવવાનો હોય છે. આમ જોઈએ તો કવિતા છે એ અંદરનો ઉભરો. વેલકમ માધવભાઈ, માધવરામ પ્લીઝ. અંદરનો ઉભરો આપણે અનુભવવો એ કેટલીક હાથની વાત અને કેટલીક હાથ બહારની વાત હોય છે. હાથની વાત એટલા માટે કે સંવેદનશીલ માણસ હોવાના નાતે સૌ કોઈ આપણી આસપાસ જે વેરાયેલું જગત છે એ જગતની ઘટનાઓને, પ્રસંગોને, એમાં થતી ક્રિયાઓને અને પ્રતિક્રિયાઓને આપણે સતત જોતા હોઈએ છીએ, નિહાળતા હોઈએ છીએ. એ નિહાળતા જેટલામાં આપણે સામેલ થઈ જઈએ છીએ એની સાથે સંવેદના અનુભવીએ છીએ, જ્યાં સામેલ નથી થઈ શકતા એની સાથે સંઘર્ષ અનુભવીએ છીએ. કવિતા છે એ માત્ર આનંદની વસ્તુ નથી, એ સંઘર્ષની વસ્તુ પણ સાથે સાથે છે જ. કારણ કે દરેક વખતે છે એ તમે કઈ પ્રેમની જ કવિતા લખો અને તમે દરેક વખતે છે એ તમે પરમ તત્વોની જ કવિતા લખો એવું નથી હોતું. કવિતા છે એ ક્યાંય પણ થી કોઈ પણ વિષયમાં, કોઈ પણ ભાષા દ્વારા, કોઈ પણ વ્યક્તિ દ્વારા, કોઈ પણ સમયે થવા માટે, સર્જાવવા માટે ઘડાયેલી એક ભાષાનું રૂપ છે. એ સૌથી પહેલા આપણે સમજી લેવું જોઈએ. હવે ભાષાનું રૂપ છે ત્યારે બહુ સ્વાભાવિક રીતે જ એવું થાય કે આપણી આત્મગી ભાષા હોવી જોઈએ. આ ભાષા કેવી રીતે મળે? કારણ કે કવિએ સતત, હું એવું કહું છું કે એને વિકલ્પની શોધમાં રહેવાનું હોય છે. આપણું અધ્યાત્મ જગત છે એ તો માધુભાઈ એમ કહે કે સંકલ્પ વિકલ્પની જેને આવે નહીં હેડકી, પણ એ તો અધ્યાત્મ અનુભવો વાળાની વાત છે કે એને સંકલ્પ વિકલ્પ જેવું કઈ રહે નહીં એમ. પણ કવિ માટે છે એ તો વિકલ્પ ફરજિયાત છે અને એને સતત વિકલ્પની શોધમાં રહેવી છે. એ વિકલ્પ શું? તો કે તમે કંઈક લખો છો ત્યારે તમને જે શબ્દ મળ્યો એ શબ્દ તમારે જે અભિવ્યક્ત કરવું છે એની પૂરેપૂરી ધારણામાં એ બંધ બેસતો નથી. આપ જ્યારે બંધ બેસતો ન હોય ત્યારે તમે શું કરો? તમારા ફરજિયાત વિકલ્પ પાસે જવું પડે. જો આપણી ભાષા સમૃદ્ધ હોય, જો આપણે ભાષાનું બહુસ્તરીય જ્ઞાન ધરાવતા હોઈએ
તો આપણને આ વિકલ્પ છે એ બહુ જલ્દી સાંપડે. એવું છંદનું છે, એવું લયનું છે. લયમાં કે છંદમાં પણ જ્યારે જ્યારે લખવાનું થાય ત્યારે ત્યારે તમારી પાસે ભાષા જેટલી વધુ સમૃદ્ધ એટલું વધુ પ્રવાહી આપણે અભિવ્યક્ત થઈ શકીએ. આજે મેં જેમ તમને જેમ કહ્યું એમ આપણે કોઈ ભાષણ બને ત્યાં સુધી, શક્યતા હોય ત્યાં સુધી નથી આપવા, આપણે સીધું કામ વર્કશોપનું કામ કરવું છે. કવિતા કરવી છે, કવિતા કરવી છે એવું જ્યારે છે ત્યારે આપણી પાસે વિકલ્પ પણ ઘણા બધા ખુલ્લા છે. જે લોકો ગઝલ કે જે અત્યારે ખૂબ જ પ્રચલિત અને ખૂબ જ લખાતો પ્રકાર છે એમાં લખવા માંગતા હોય એ ગઝલ લખી શકે, જેમને ગીત સાથે કામ કરવું હોય એ ગીત લખી શકે. અને બીજો મોટો સૌથી સારો અવકાશ એ છે અછંદ કવિતાનો. હું મોટા ભાગે ગીત અને ગઝલ લખતો હોવા છતાંય જ્યારે જ્યારે નવા મિત્રો સાથે વાત કરું છું ત્યારે હું એમ કહું છું કે તમે છંદ વગરની ગઝલ લખો, તમે લય વગરનું ગીત લખો, એની કરતાં બેટર એ છે કે તમે અછંદ કવિતા લખો. એનું કારણ એ છે કે પહેલામાં છંદ અને લયના કારણે થઈને તમારે સસ્તી અભિવ્યક્તિઓ કરવી પડશે, અને અછંદ જો તમે લખશો તો તમારે જે કેવું છે એ તમે કહી શકશો. એટલા માટે થઈને જ્યાં સુધી આપણે આ વિધાઓ છંદની વિધાઓ જો ન જાણતા હોય ત્યાં સુધી બેટર છે કે અછંદ કવિતા જ લખવી. અછંદ કવિતામાં પણ જગતની શ્રેષ્ઠ કવિતાઓ લખાણી છે. અછંદ કવિઓને પણ નોબેલ પારિતોષિક મળ્યા છે, એટલે તમને પણ ભવિષ્યનો કોઈ નોબેલ પારિતોષિક મળે એવી શુભકામનાઓ સાથે આપણે શરૂ કરીએ. સંજીભાઈએ સરસ ભૂમિકા ઊભી કરી છે. મૂળ તો કેન્દ્રમાં છે લય. આપણે એને સંગીતમાં વધારે અનુભવીએ છીએ અને વધારે એને સમજીએ પણ છીએ સંગીત વધારે, પણ કવિતાનો આ કેન્દ્રમાં તો છે લય. ભાવ, ઉર્મિ, આવડત, સજ્જતા એ તો બધું છે જ, એ તો ખરું જ હોય જ છે. મૂળ તો માત્ર એને આપણે અભિવ્યક્ત કરવાનું થોડું શીખી લેવાનું હોય છે. જો કોઈ પણ માણસને બોલતા ફાવતું હોય, રડતા ફાવતું હોય કે એને ક્યારેક આંસુ પણ આવી જતા હોય તો એ કવિતા લખી શકે. આટલું સહેલું છે કવિતા લખવા. અને સંજુભાઈ છંદની વાત કરીને તો મને ઘણી વાર આવા સમય યાદ આવતો હોય છે કે આપણે શિખરીણીનો એક ચરણ, અડધું ચરણ તો હંમેશા બોલતા હોઈએ છીએ, ઘણી વાર બોલતા હોઈએ છીએ. આપણે ઘણાને પૂછીએ છીએ મજામાં તો છો ને, તો આ શું છે? શિખરણી છે. મજામાં તો છો ને, એટલે આટલું સહજ છે. માત્ર થોડીક પ્રેક્ટિસ, વિચારો તો આવતા હોય છે ઘણી વાર, નથી મિત્રો પાસેથી આપણે સાંભળીએ છીએ બહુ વિચાર આવે છે પણ શું કરવું, તો લખવાનું શરૂ કરી દેવું, શું કરવું શું. બીજી મહત્વની વાત એ છે કે અભ્યાસ. ઘણા મિત્રો કવિતા બતાવવા આવતા હોય છે, એમને આ કેવું લખ્યું છે એના કરતા ક્યાં છપાવવું, કોણ પ્રગટ કરશે એમાં વધારે રસ હોય છે. આપણે જોતા જોતા જોઈએ કે કવિતા તો થતી જ નથી. હવે એમને કહેવું કઈ રીતે કે આ કવિતા નથી થઈ, એમ તમે આખી ચોપડી તો ભરી છે પણ કવિતા થઈ નથી, એટલે પૂછશે કે શું વાંચો છો હમણાં, વાંચવાનો તો સમય જ મળતો નથી. હવે તમે વિચાર કરો કે રમત ગમતની સ્પર્ધામાં કોઈ ભાગ લેવા નામ લખાવે અને એને પેલા પૂછે નામ લખનારા કે શું હમણાં શાની પ્રેક્ટિસ ચાલે છે, તો એમ કે ના હું તો કંઈ કરતો જ નથી, ખાલી વાંચો છું બેઠો બેઠો, તો કેવું લાગે? પણ કવિતામાં એવું આપણને નથી લાગતું. પેલો એમ કહે છે કે ના મને તો વાંચવાનો સમય જ નથી મળતો, તો ભાઈ ક્યાંથી થશે? એટલે પ્રેક્ટિસ કે રિયાઝ એ માત્ર સંગીતમાં કે રમત ગમતમાં કે એમાં જ જરૂરી છે એવું આપણે માનીએ છીએ. એથી વધારે જરૂરી આમાં છે, અથવા એટલું જ વધારે જરૂરી આમાં છે. હવે કવિતા
કેમ થતી નથી, સરસ ક્યારેક છંદ પણ સારા હોય, લય પણ સજાયો હોય, પણ કવિતા આવે નહીં. એને માટે એક બહુ વ્યાપક અને એક સુંદર ઉદાહરણ છે, કવિતા ક્યારે થાય. તો એમાં પ્રાસાનુપ્રાસ હોય, વર્ણાનુપ્રાસ હોય, અંત્યાનુપ્રાસ હોય, એટલે કે શબ્દો હોય બધા ભાત ભાતના, સંજુભાઈ વિકલ્પો ધરાવતા. તો પછી કે જોડણી કોષ લઈને બેસીએ તો ના થાય કવિતા, એમાં બધું હોય, જે જોઈએ એ શબ્દ મળી જાય, એના વિકલ્પો મળી જાય, કે ના એમ તો કવિતા ના થાય. એટલે ઉદાહરણ આપ્યું, બહુ સરસ ઉદાહરણ છે. કદાચ આથી ઉત્તમ સર્જન માટે બીજું કોઈ ઉદાહરણ નથી. એમણે કહ્યું કે બાળક જન્મે છે, એને તમે પ્રયોગશાળામાં લઈ જાઓ અને એના બધા અંગો અવયવો ચામડી આદિનું પૃથ્થકરણ કરો કે આ કઈ વસ્તુ શામાંથી બની છે, કઈ વસ્તુ શામાંથી બની છે. 500 જવાબ માની લો કે મળે, એ જવાબ જે મળ્યા એના એ પ્રમાણેના દ્રવ્યો ભેગા કરો તો બાળક થાય ના થાય? તો પછી તો કે એના સંભવની એક ક્ષણ આવે, પછી માતા ધારે તોય જન્મ ના આપી શકે, અને એક ક્ષણ એવી આવે કે ધારે તોય રોકી ના શકે. આ પરિસ્થિતિએ પહોંચાય તો સર્જન થાય. અને રહસ્ય બહુ મોટું, અને ઘણા બીજી એક ટેવ એ પણ પાડજો, તમે બધા તો લખતા હશો અને લખવાની શરૂઆત કરવાનું વિચારતા હશો, એવા પણ હશે કેટલાક, કેટલાક કુતૂહલથી પણ આવ્યા હશે, આવડીશું એવું પણ હશે. શિરીષ પંડિત બહુ મોટા સંગીતકાર પણ આપણી વચ્ચે છે, એ તો બધું કવિતાને ભૂલી નથી કરી, એમની પાસેથી પણ કંઈક સાંભળશો આપણે, કારણ કે આપણે જે કંઈ લખીએ છીએ એ તો એ સ્વરબદ્ધ એ કરે છે, ગાય છે, કરે છે, બરાબર. તો એક એ વચ્ચે એક ઉદાહરણ મને યાદ આવે છે એટલે કહી દઉં, સમય તો ઘણો છે આપણી પાસે. એક ભાઈ આવ્યો મારી પાસે કવિતાના પેલા ડાયરીઓ લઈને છપાવવાના હશે, અને આમ જ મેં પછી પૂછ્યું, ક્ષોભ એમને થયો છે પણ આપણને થાય, આને કઈ રીતે ક્ષોભ કે આમાં કશું નથી, તમે શું વાંચો છો તે શરૂઆત કરી. અરે કે આ હા હા, ઉમાશંકરને તો બી ગયો છું, એ ભગવાન શું દશા થાય એની, ને ઉમાશંકર પી ગયો છે એટલે કે બધું જ એમનું, બધું જ સાહિત્ય, બધી જ કવિતા, કયો કાવ્ય સંગ્રહ વધારે અસર કરી ગયો તમને? અરે હોય બધા જ, એટલે આપણે એમ માનવું કે એને બધા કાવ્ય સંગ્રહ વાંચ્યા હશે, અથવા કોઈ કાવ્ય સંગ્રહના નામ નહીં ખબર નથી, એમાંથી એક હોય શકે. પછી મેં કહ્યું ચાલો તમને બધા જ કાવ્ય સંગ્રહ, અચ્છા એમની એક એકાદી કવિતા યાદ કરીને કહો, એકાદી અથવા એના વિશે વાત કરો. ઉમાશંકરભાઈની કોઈ પણ એક કવિતા વિશે બોલવું એ તો એમનું અપમાન ગણે, બધી જ કવિતાઓ ઉત્તમ છે. હવે આવો એક સમર્થ વાચક જે ઉમાશંકરને પી ગયો છે સામે બેઠો તો આપણને જરાક ઠીક પણ લાગે, હવે શું પૂછવું એમ થાય. પછી મેં હિંમત કરીને કહી દીધું, અચ્છા એમ કરો, ઉમાશંકરની સમગ્ર કવિતામાંથી એક પંક્તિ જે તમને સ્પર્શી ગઈ હોય એવી, અને આખું તમે પી ગયા છો એકાદી તો યાદ રહી હોય ને, ભલે તમે તમારી પરીક્ષા માટે નથી કહેતો, મને આનંદ થશે તમે બોલશો તો, ઉમાશંકરને પી ગયેલો માણસ એકાદી પંક્તિ એમને બોલે તો, એમાં તો જુઓ ને એવું કંઈ એવું હોય જ નહીં, એવી એકાદી પંક્તિ જુદી પડાય જ નહીં સાહેબ, ઉમાશંકર એટલે ઉમાશંકર આમ તેમ બધું. પછી થાય એવું કે તમે હવે તમારું અસત્ય રહેવા દો, તમે ઉમાશંકરની એક 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 કાવ્ય સંગ્રહ પણ હાથમાં લીધો નથી, એ તમારી આ કવિતા જોઈને ખ્યાલ આવે છે, તમે જે લખ્યું છે એ જોઈને આવા શું કરે બકવાસ આંખી રાખું છું. તો આવી રીતે ઉમાશંકરને પી ગયા હોય એવા એટલા બધા મળે છે કે આપણને એમાંથી જાણવાનું મળે કે છેલ્લી વાત કે ઘણી વાર એવું સાંભળવા મળે છે કે ફલાણા
સાહિત્યકારે કે ફલાણા કવિએ પોતાની શરૂઆતની આટલી ડાયરીઓ બાજુ પર મૂકી દીધી, એમની આટલી કવિતાઓ એમણે રદ કરી કારણ કે બહુ શરૂઆત નહીં હતી, એમણે છપાવી નહીં, સંગ્રહમાં ન લીધી, આ વસ્તુ તરફ ધ્યાન ના આપો. હું તો ફરીથી પાછો માતા તરફ આવો કે કોઈ એમ કે કોઈ માતા કે મેં ત્રણ ના જન્મ આપ્યો પણ બેને મેં કેન્સલ કરી છે, નાખી દીધા નહોતા બરાબર, એવું ચાલે જ નહીં. તમારી એક પણ રચના, એક પણ રચના કવિતા ના બની હોય એવી ના થવી જોઈએ. જો એ એ એ ધ્યેય રાખશો તો જ પાર પડશે બધું, નહીં તો એમ કે ઠીક છે લખાય તો ઠીક છે, આજે જરા પ્રયત્ન કરીએ, નહીં તો ફાડીને ફેંકી દઈશું. ફિલ્મોમાં હોય છે ને આમ પેલા કાગળના ડૂચા વાળીને ફેંકતા જાય, લખતા જાય ને ફેંકતા જાય, આપણે એવું જ નથી કરવું. એક પણ રચના આપણી, આપણી એક પણ પંક્તિ બરાબર કેમ ન હોય, હોવી જ જોઈએ. તો આવી સજ્જતા સુધી પહોંચવા માટે આપણે બધા સાથે પ્રયત્ન કરવાના છીએ. સતીભાઈ કંઈ કહેવાના છો તમે આગળ જતા? બહુ મોટા નાટ્યકાર વિવેચક સતીશભાઈ પણ આપણી સાથે, ઘણા બધા મિત્રો. તો એટલે મેં કહ્યું એમ ઘણા કુતૂહલથી પણ આવ્યા છે કે શું થાય છે જોઈએ, અને આપણે પણ જોઈએ શું થાય છે, કારણ કે હજુ કોઈ એવું આપણે એવો 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 ગ્રાફ એવો શું કહેવાય નકશો તો કર્યો જ નથી, આમાં નકશો હોય પણ નહીં, વૃક્ષ ચલે. હા, અને અમે લીધા છે લીધા છે એવું કરી કરીને તમને શીખવાડી દેવા નથી, એ પણ નક્કી છે. અમે અમે એ પ્રકારની દુધામાં નથી. અહીંથી તમે સાંજે જ્યારે બહાર જશો ત્યારે કવિતામાં વાતો કરતા હશો, અથવા તો તમે જે વાતો કરતા હશો એ કવિતા જેવી જ હશે. સંજુભાઈ, મહેન્દ્ર ગોસ્વામી, બીએડ કોલેજમાં લેક્ચરર છું, મૂળ ભાવનગરનો છું. ખૂબ સરસ તક આપ્યું છે એટલા માટે ગઝલ રજૂ કરું છું. અક્ષર મટી આંકડો બની ગયો, સમય પણ રાંકડો બની ગયો. અક્ષર મટી આંકડો બની ગયો, સમય પણ રાંકડો બની ગયો. વાત લીલવની જે કરતા હતા, વાત લીલવની જે કરતા હતા, જતે દહાડે બાંકડો બની ગયો. વાત લીલપની જે કરતા હતા, જતે દહાડે બાંકડો બની ગયો. કપાતમાં આવે છે એમ કહીને લઈ ગયા, કપાતમાં આવે છે એમ કહીને લઈ ગયા, એ જ રસ્તો સાંકડો બની ગયો. કે કપાતમાં આવે છે એમ કહીને લઈ ગયા, એ જ રસ્તો સાંકડો બની ગયો. પૃથ્વી ગોળ છે એ ત્યારે સમજાયું, પૃથ્વી ગોળ છે એ ત્યારે સમજાયું જ્યારે ઘાણીનો માંકડો બની ગયો. માંકડો બળદ એવું કહેવાય છે. કે પૃથ્વી ગોળ છે એ ત્યારે સમજાયું જ્યારે ઘાણીનો માંકડો બની ગયો. અને છેલ્લો શેર છે, આખર જઈ ચડ્યો જ્ઞાન ટોળીમાં, આખર જઈ ચડ્યો જ્ઞાન ટોળીમાં, સપનાનો સોદાગર ફાંકડો બની ગયો. થેન્ક યુ. તમે લખેલી કવિતાની પંક્તિઓ જેટલી વાર લખી હોય એટલી વાર બોલવાની, સમજાય છે ને? આપણે એક પંક્તિ એક જ કવિતામાં એક પંક્તિ ત્રણ ચાર વખત નથી લખી હોતી, એક જ વખત લખી હોય છે, તો એક જ વખત બોલવાનું, એ પણ ટેવ પડે. કવિતા ભટ્ટ રાવલ, મારા પપ્પા પણ કવિ છે અને એમણે પણ ઘણી બધી કવિતાઓ લખી છે અને એક એમાંની હું સર્જી છું. મેં એક મારા પુત્ર માટે લખી છે જે અત્યારે અહીંયા યુવા સર્જકોની કલમે છે એમાં પણ છે. તો માત્ર મારી લાગણીઓ જ છે, બાકી એનાથી વિશેષ હું કંઈ જાણતી નથી કવિતા વિશે, પણ જ્યારે લાગણી એના સૌથી વધારે સ્થાને આવે ત્યારે લખાય છે માત્ર. તો એ કહેવા માંગુ છું, મારા દીકરા માટે છે. મારી ઓઘાડી આંખનું એક રૂપકડું શમણું, હવે આંખ સામે થાય એ રોજ રોજ બમણું. તું ચાલે એવું રૂડું રૂડું ઠુમકતી ચાલે, જાણે દેવ વૃંદ આજ મારે આંગળીએ નાચે.
તારા નટખટા નખરાને આંખના ઈશારે તું કેવું મને સમજાવે વિના શબ્દોના સહારે મારી ઉઘાડી આંખનું એક રૂપકડું શમણું હવે આંખ સામે થાય એ રોજ રોજ ગમણું તારું એક સ્મિત મારા હૃદયનો ઉમંગ છે તારા હાસ્યથી જ મારું જીવન નવરંગ છે તારા પ્રથમ રુદનથી લઈને આજનું આ હાસ્ય જાણે મારી જ ઉન્નતિનું વિધાતાનું ભાષ્ય મારી ઉઘાડી આંખનું એક રૂપકડું શમણું હવે આંખ સામે થાય એ રોજ રોજ બમણું તને જોઈને જ મારી પંક્તિઓ રચાય છે તારી માસુમિયતની જ આ એક કબાલ છે હરખાતા મારા હૈયે આજ અનેરો ઉલ્લાસ છે ધ્યાનમ મારા દીકરાનું નામ છે ધ્યાનમ તારું તારા આગમનનો અલૌકિક અહેસાસ છે થેન્ક યુ ગૃહિણી છું અને ગાંધીનગરથી આવી છું એક વોટ્સએપ ગ્રુપમાં મેમ્બર છું એમાં અમને તરહી પંક્તિ આપે અને છંદ હજી શીખું છું અને બધી જ રીતે શીખું જ છું માત્ર વ્યક્ત કરતા હજી થોડી વાર લાગે છે એક પંક્તિ આપી હતી મહેશ દાવડકરની કવિતા છે એની અને એના પરથી મેં થોડી પંક્તિઓ લખી છે પંક્તિ હતી સતત ટક ટક કરે ઘડિયાળ ટેબલ પર એમાં મેં લખ્યું સજેલી કાળની તલવાર ટેબલ પર સતત ટકટક કરે ઘડિયાળ ટેબલ પર સરકવાની અનોખી છે અદા તો પણ બધાના સાચવે સંધાન ટેબલ પર રહે જે ના ઈશારે આગ ધરતી એ સમય ત્રાટક કરે છે આજ ટેબલ પર આવોનું આતિથ્ય નથી જોઈતું માગું છું સંપર્કની થોડી પડો ઓળખું તોય પરિચિત ના રહ્યા ઓળખું તોય પરિચિત ના રહ્યા આંખ ધોકો ખાઈ ગઈ કે પાપણો અધિકારની નોતી કદી એ ગયેલ છે ક્યાં કદી છે હકનો દાવો કરે મારા દિલગીર દિલની વાતને ઢાંકવા મેં તમારા સંગને સાલસ ગણ્યો બસ ત્યારે જાઉં છું કંઈ જાઓ ના બસ ત્યારે જાઉં છું કંઈ જાઓ ના આજે અચાનક એક યાદ તાજી થઈ બાળપણની એ વાત સ્મરી હું રહી ક્યાં ગયું એ સરળ જીવન ના કોઈ પરવા ના કોઈ ફિકર હોય ભલે કોઈ પણ મોસમ ક્યાં ગયું એ સરળ જીવન મસ્તીનો એ માહોલ સદાય છતાં શાંત પ્રશાંત એવું ક્યાં ગયું એ મારું જીવન દોસ્તોની સાથે એ લડવું ઝઘડવું રીસાવું મનાવવાની રમત ચાલતી જ્યાં આજે કેમ મારા મનનું આસ્મરણ ક્યાં ગયું એ સરળ જીવન પળે પળનો છે હિસાબ આજે છતાં ગણિત જેવું છે કશે ના પળે પળનો છે હિસાબ આજે ગ્રીષ્મ છે આ મુસાફિર વૃક્ષનો છાંયો શોધવા નીકળ્યો છે પણ વૃક્ષ જ ખુદ છાંયો શોધવા નીકળ્યો છે કેમ કે ગ્રીષ્મ છે પરસેવી પંખાના પવનની રાહ તાકીને ઉભો છે પણ પંખો જ ખુદ પવનની રાહમાં ફરતો ઉભો છે કેમ કે ગ્રીષ્મ છે ગરીબ સંબંધ બનાવવા તરસ્યો છે પણ સંબંધ જ ખુદ અમીરી બનવા તરસ્યો છે કેમ કે માણસ છે આદમ મંદિરોમાં ઈશ્વરને શોધતો ફરે છે પણ ઈશ્વર જ ખુદ મંદિર શોધવા ભાગ્યો છે કેમ કે કળિયુગનો સંકેત છે મેં વિદ્યાર્થી હું ઓર ડ્રામા મેં ડિગ્રી કર રહા હું મેં અભી મેં લિખને કી તરફ મેરા શોખ થોડા જ્યાદા હૈ તો મેં કુછ ના કુછ લિખને કા પ્રયાસ કરતા રહેતા હું શોર્ટ સ્ટોરીઝ કવિતાએં પોએમ્સ જી જી જો કવિતા હૈ ઇસકા નામ હૈ રોઝ હી રોઝ કિસી ના કિસી ઘટના સે આહત હો ટૂટ જાતા હું હસતા મુસ્કુરાતા સા મેં ખુદ હી સે રૂઠ જાતા હું દિલ બેઠ જાતા હૈ ઓર મેં ભાવનાઓ કી સહેલાબ મેં ડૂબ જાતા હું આંખે મેરી નમ નહીં હોતી ફિર ભી અંદર હી અંદર ખૂબ રોતા હું ફિર टुकड़ों में बिखरे खुद को अपने कांपते हाथों से समेटता हूँ चोटिल आत्मा की मैं
जैसे तैसे मलम पट्टी करता हूँ, ठंडी सांस लेता हूँ, खुद को थोड़ी आस देता हूँ और हो जाता हूँ अपने पैरों पे फिर खड़ा, गिरने को, दोबारा बिखरने को। पता नहीं इतनी हिम्मत और ऊर्जा मैं रोज कहाँ से लाता हूँ। થોડા છ મહિનાથી લખવાનું ચાલુ કર્યું છે. ઝોડકણા કેસો તો ચાલશે ને કવિતા કેસો તો ચાલશે. દરવાજે દસ્તક પડે જોઉં તો ત્યાં કોઈ ના મળે, લાગે જાણે હવા છંછેડે મને ખાલી હાથ ત્યાંથી પાછો પડે. શાંત સરોવર જેવું જ્યાં મન મળે સ્મરણની કાંકરી ફેંકી કોઈ એમાં વમળ કરે. મન ક્ષણે ક્ષણે સફરે નીકળી પડે, ભીડ મળે ત્યાં ઘણી પણ બસ કમી એક એ નીનડે. લખવું છે ઘણું લાગણીની શાહી વડે, પણ બેસું જ્યાં લખવા તો ત્યાં શબ્દોનો અભાવ નડે. ઘર બનાવી બેઠી છું રેતમાં અને ચાહું કે મને ભરતી કે ઓટ ના મળે. એક અછાંત સરચના સંભળાવું છું, બે અધૂરી જિંદગી. બસ હવે બહુ થયું, નથી કહેવાતું ને નથી સહેવાતું. આ સાસુ નણંદના મેણા ને સસરાજીની સતત અવગણના મારા એ પણ સમજતા નથી. આજે તો બસ બધાને અલવિદા, આ દુનિયાને, આ શ્વાસને અને વાંજિયાપણાના આ મેણાને. બસ હવે આવજો. આટલું મનમાં વિચારીને પહોંચી તળાવની પાળે, તેની ઝગમગતી યુવાનીને તે તળાવના હવાલે કરીને પોતે ઈશ્વરના ધામમાં પહોંચી જવાને. અને એટલામાં પાસે ઉભેલા વડલા નીચેથી સંભળાયો અવાજ બાળ રુદનનો, અને બે અધૂરી જિંદગી આજ પૂરી થઈ ગઈ. માને મળ્યું બાળક, બાળકને માં મળી ગઈ. થેન્ક યુ. रोज की तरह उस जगह पहुंचते वो मुझ पर हावी हो गई. उसका चेहरा आंखों पर छा गया और यादें दिमाग पर और नब्जें जैसे थमसी गई. कदम तो बढ़ रहे थे पर वक्त जैसे रुक सा गया था. वो पहला हाय ऋषभ, मुस्काता हुआ वाव ऋषभ, वो कतराया सा यूनो ऋषभ और वो इतराया सा थैंक्स ऋषभ. और फिर अचानक वो नो ऋषभ, वो सहमा सा सॉरी, वो फॉरगेट मी का सुनापन और झल्लाता हुआ लेट मी अलोन. इतना सारा हमला और फिर अचानक कहीं उसके दूर सुदकने की आहट आई और मैं अपने पंख समेट उड़ गया रोज की तरह. थैंक यू. તરી પંક્તિ પરથી લખાયેલી ગઝલ છે. કોક હળવી કોક ભારે ક્ષણ મળે છે, આમ ખુદને પામવા કારણ મળે છે. વાત કરવાની કળા શીખી ગયા તો લોક કે કોઈ મજાનો જાણ મળે છે. માનુષોના એ કરે છે સર્વ ક્રીડાઓ, કોક દી એને સુકુરણ મળે છે. સાવ નાના બાળની માફક રહો તો જિંદગીની સામટી સમજણ મળે છે. ઓ ક્ષણે દ્રષ્ટિ વળે અંતર ભણી તો ભીતરે મીરા સમી રણઝણ મળે છે.